નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કળવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટથી હું આપની ફિઝિકલ ટીચર ટ્વિંકલ મજેઠિયા ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસના વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પ્રકરણ નંબર બાર બાસ્કેટબોલમાં બાસ્કેટબોલ રમત વિશે માહિતી પ્રાપ્ત કરીશું તો સૌ પ્રથમ આપણે બાસ્કેટબોલ રમત પ્રસ્તાવના જોઈશું બાસ્કેટબોલ રમતની ગણના દુનિયાની ઝડપી રમતોમાં થાય છે આ રમત પુરુષો અને સ્ત્રીઓ ઉત્સાહપૂર્વક ઉત્સાહપૂર્વક રમે છે આ રમત આઉટડોર અને ઇન્ડોર બંનેમાં રમી શકાય છે તેની શોધ ઈસવીસન અઢારસો એકાવનમાં અમેરિકાના ડૉક્ટર જેમ્સ નેય સ્મિથે કરી હતી અમુક ઊંચાઈએ રાખેલા બાસ્કેટની અંદર દડા નાખીને રમાતી આ રમત હોય એટલે તેનું નામ બાસ્કેટબોલ રાખવામાં આવ્યું હતું ઈસવીસન અઢારસો ચોરાણુંમાં એક આંતરરાષ્ટ્રીય રમત તરીકે તેના નિયમો બહાર પાડવામાં આવ્યા હતા પહેલાં મેદાનનું માપ અનિશ્ચિત હતું અને ખેલાડીઓ પાંચ સાત અને નવ ખેલાડીઓ રાખવામાં આવતા પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમો બનતા દરેક ટુકડીમાં રમનાર પાંચ ખેલાડીઓ નિશ્ચિત કરવામાં આવ્યા પરંતુ રમત ઝડપી હોવાથી હવે ખેલાડી સાત રાખવામાં આવ્યા આપણે બાસ્કેટબોલ રમતનો ઇતિહાસ જોઈશું સત્તાણુંમાં અમેરિકામાં પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ યોજાઈ આ રમતના બહોળા વિકાસ માટે ઈસવીસન ઓગણીસો માં આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી ઈસવીસન ઓગણીસો છત્રીસમાં જર્મની રાષ્ટ્રના બર્લિન શહેરમાં યોજાયેલ અગિયારમાં વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટેની સ્પર્ધાનું પ્રથમ વખત આયોજન થયું તે જ રીતે ઈસવીસન ઓગણીસો છોતેરમાં મોડ્યુલ ખાતે યોજાયેલ એકવીસમાં વિશ્વ ઓલિમ્પિક રમત ઉત્સવમાં સ્ત્રીઓ માટેની સ્પર્ધામાં પ્રથમ વખત બાસ્કેટબોલ રમતની સ્પર્ધા યોજાઈ ઈસવીસન ઓગણીસોમાં ચાર્લ્સ પેટર્સન નામના વ્યક્તિએ ભારતના કોલકાતા રાજ્યમાં આ રમત પ્રચલિત કરવાના પ્રયત્ન કર્યા ઈસવીસન ઓગણીસો વીસથી ચેન્નાઈ સ્થિત વાય એમ સી એ યંગ મેન ક્રિશ્ચિયન એસોસિએશન કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા ભારતમાં તેનો ફેલાવો કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો પચાસમાં આ રમતનું સંકલન કરવા માટે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી ઈસવીસન ઓગણીસો વીસથી ચેન્નાઈ સ્થિત વાય યંગ ક્રિશ્ચિયન એસોસિએશન દ્વારા ભારતમાં તેનો ફેલાવો કરવામાં આવ્યો હતો ઈસવીસન આ રમતનું સંકલન કરવા માટે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી ઈસવીસન ઓગણીસો એકાવનમાં ભારતના પાટનગર દિલ્હી ખાતે યોજાયેલ પ્રથમ એશિયન રમતોત્સવમાં આ રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી જે પુરુષો અને સ્ત્રીઓ માટે હતી અને પ્રવર્તમાન સમયમાં રમતની સ્પર્ધા રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી થઈ છે બાસ્કેટબોલ રમતના મેદાન વિશે માહિતી પ્રાપ્ત કરીશું બાસ્કેટબોલ રમતનું મેદાન લંબાઈ અઠ્યાવીસ મીટર અને પહોળાઈ પંદર મીટર મધ્યવર્તુળ એટલે કે બાસ્કેટબોલના ગ્રાઉન્ડમાં મધ્યરેખા ઉપર મધ્યવર્તુળ હોય છે જેની ત્રીજા એક પોઈન્ટ એંસી મીટર હોય છે મુક્ત રેખા ત્રણ પોઈન્ટ સાઠ મીટર હોય છે સાધનો બે બેકબોર્ડની લંબાઈ તથા પહોળાઈ અઢાર એક પોઈન્ટ એસી મીટર બાય એક પોઈન્ટ જીરો પાંચ મીટર અને ત્રણ સેન્ટીમીટર જાડાઈ હોય છે રીંગ અને જાડી લોખંડની રીંગનો વ્યાસ પિસ્તાલીસ સેમી સળિયો વીસ સેમી જાડો ઝાડીની લંબાઈ ચાર ચાલીસ સેન્ટીમીટર દડો રબરનો છસોથી થી છસો પચાસ ગ્રામ વજન દડાનો ઘેરાવો પંચોતેરથી ઇઠોતેર સેમી સુધી હોવો જોઈએ બાસ્કેટબોલનું મેદાન આ જે લાઈન લાઈ છે આપણે થ્રો ઇન લાઈન મીટર પહોળાઈ અઠ્યાવીસ મીટર લંબાઈ મધ્યરેખા ગ્રાઉન્ડના બે ભાગ પાડે છે તેને આપણે કહેશું મધ્યરેખા બાજુ રેખા જે સાઈડની લાઈન છે તેને આપણે બાજુ રેખા તરીકે ઓળખશું અને જે પહોળાઈની લાઈનો છે તેને આપણે અંતરેખા તરીકે ઓળખશું મધ્ય વર્તુળ મધ્ય વર્તુળ ફ્રી થ્રો લાઈન અહીંયા એરો બતાવ્યો છે એને આપણે ફ્રી થ્રો લાઈન કહેશું ફ્રી થ્રો સર્કલ અને આપણે ફ્રી થ્રો સર્કલ કહેશું થ્રી પોઈન્ટ રેખા આ જે લાઈન છે એને કહેવાય છે થ્રી પોઈન્ટ રેખા જ્યાંથી બાસ્કેટ કરવાથી ત્રણ પોઈન્ટ મળે છે એટલા માટે એનું નામ આપ્યું છે થ્રી પોઈન્ટ રેખા બાસ્કેટબોલ રમતમાં ખેલાડીઓની બેઠક વ્યવસ્થા બેકબોર્ડ દડો અને થાંભલા કેટલા માપના હોય છે અને કેવી રીતે હોય છે તેનું પિક્ચર આપણે જોઈશું ગ્રાઉન્ડની બહારની બાજુએ ખેલાડીઓનું બેઠક પ્રદેશ હોય છે સ્કોર ટેબલ હોય છે બોર્ડનું માપ આપણે જોઈ લીધું છે પણ આપણે બોર્ડનું એક પિક્ચર જોઈશું કે બોર્ડ કેવી રીતે હોય છે બરાબર છે મોટું હોય છે એની અંદર નાનું એક સર્કલ બનાવવામાં આવે છે અને એની બાજુમાં રિંગ ફિટ કરવામાં આવે છે અને રિંગની નીચે જાડી લટકાડવામાં આવે છે થાંભલો અને બોલ એટલે કે દડો બાસ્કેટબોલ બાસ્કેટબોલની રમતમાં ખેલાડી રમતનો સમય અને પંચો બાસ્કેટબોલની રમતમાં ખેલાડીઓની સંખ્યા રમનાર પાંચ સાત ખેલાડી અવાજ અવેજી હોય છે અને કુલ ખેલાડી બહાર હોય છે અવેજી એટલે કે વધારાના ખેલાડી એકસ્ટ્રા ખેલાડી બાસ્કેટબોલની રમતમાં સમય કુલ ચાર દાવ રમવાના હોય છે જેમાં દસ મિનિટનો એક દાવ વચ્ચે બે મિનિટનો વિરામ પાછો દસ મિનિટનો એક દાવ વચ્ચે પંદર મિનિટનો વિરામ ફરીથી દસ મિનિટનો દાવ બે મિનિટનો વિરામ અને દસ મિનિટનો દાવ આમ ચાર દાવ રમવાના હોય છે અને ચાર દાવના અંતે જે ટુકડીને વધારે પોઈન્ટ હોય છે તે ટુકડી વિજેતા થાય છે ચાલીસ મિનિટના અંતે જે ટુકડીને વધારે પોઈન્ટ થશે તે વિજેતા થશે બાસ્કેટબોલની રમતમાં પંચ એક મુખ્ય પંચ હોય છે એક મદદનીશ પંચ હોય છે એક સમય પંચ હોય છે એટલે કે જે ટાઈમ જોવે છે એક ગુણ લેખક અને એક ચોવીસ સેકન્ડ ઓપરેટરનો સમાવેશ થાય છે ચોવીસ સેકન્ડ એટલે કે ચોવીસ સેકન્ડની અંદર અમુક નિયમો હોય છે જેમાં ટાઈમ જોવો જરૂરી હોય છે બાસ્કેટબોલ રમતના કૌશલ્યો પ્રાસિંગ ડ્રીબલિંગ શૂટિંગ શોટ સેટ શોટ વ્યક્તિગત મહાવરો ટુકડીગત મહાવરો સૌ પ્રથમ પાસિંગ વિશે માહિતી પ્રાપ્ત કરીશું બાસ્કેટબોલ રમતમાં પાસિંગ એ મૂળભૂત કૌશલ્ય હોય તેનું વધારે મહત્ત્વ છે પાસિંગ કૌશલ્ય ઉપર પ્રભુત્વ મેળવતા રમત ઝડપી બનાવી શકાય છે જે વધારે બાસ્કેટ કરવામાં મદદરૂપ થાય છે બાસ્કેટબોલની રમતમાં પોતાની પાસે રહેલ દડાને પોતાના પક્ષના ખેલાડી તરફ મોકલવાની ક્રિયાને પાસિંગ કહે છે પાસિંગના પાંચ પ્રકાર છે ટુ હેન્ડ ઓવરહેડ પાસ ટુ હેન્ડ ચેસ્ટ પાસ ટુ હેન્ડ બાઉન્સ પાસ વન હેન્ડ અંડર હેન્ડ પાસ ટુ હેન્ડ અંડર હેન્ડ પાસ નામ ઉપરથી જ એના સ્કિલનો એટલે કે એની રીતનો પ્રકાર આપણને સમજમાં આવી શકે એમ છે આપણે થોડાક પિક્ચર જોઈશું બાઉન્સ પાસ ચેસ્ટ પાસ બરાબર છે ડ્રીબલિંગ એક હાથે દડાને જમીન ઉપર વારંવાર ટપારવાના કૌશલ્યને ડિબલિંગ કહે છે એક વખત ડ્રીબલિંગ કર્યા પછી દડો પકડી શકાય છે અને પકડેલ દડાને ફરજિયાત પાસ કરવો પડે છે અથવા શૂટિંગ કરી શકાય છે પણ ફરી ડિબલન કરી શકાતું નથી ડ્રીબલિંગ એક વાત હાથ વડે જ કરી શકાય છે ડ્રીબલિંગ બે પ્રકારે થાય છે એક નીચું ડ્રીબલિંગ અને એક ઊંચું ડ્રીબ્લિંગ આપણે એનો પિક્ચર જોઈશું નીચું ડ્રીબલિંગ નીચું અને ઊંચું ડ્રીબલિંગ બરાબર છે બે પ્રકાર છે ઊંચું ડ્રીબલિંગ અને નીચું ડ્રીબ્લિંગ શૂટિંગ બાસ્કેટબોલની રમત દરમિયાન જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદી જુદી જગ્યાએથી દડાને રીંગમાં ફેંકવાના કૌશલ્યને શૂટિંગ કહેવામાં આવે છે બાસ્કેટબોલની રમતમાં વિજય થવાનો આધાર વધારે બાસ્કેટ થવા પર અને વધારે બાસ્કેટ થવાનો આધાર ખેલાડીઓના સફળતાપૂર્વક શૂટિંગ ઉપર રહેલો છે શૂટિંગ બે રીતે કરવામાં આવે છે પેલું સીધું શૂટિંગ બીજું સહાયક શૂટિંગ શૂટિંગ દરમિયાન ફાઉલ ઈરાદાપૂર્વક ફાઉલ અને ટેકનિકલ ફાઉલ માટે સામા પક્ષને મુક્ત ફેંક અપાય છે અથવા તો આપવામાં આવે છે શૂટિંગ એટલે કે રિંગની ઉપરથી બાસ્કેટનો દવડો પસાર કરવો લેઅપ શોર્ટ ડ્રીબલિંગ કરતાં કરતાં બોર્ડની નજીક આવતા બોર્ડને દડો અથડાવીને કરવામાં આવતા શૂટિંગને લેઅપ શોર્ટ કહેવામાં આવે છે પિક્ચરથી આપણે વધારે સમજી શકીશું લેઅપ શોર્ટ સેટ શોટ સેટ શોટ બે પ્રકાર છે વન હેન્ડ સેટ શોટ એન્ડ ટુ હેન્ડ સેટ શોટ આ કૌશલ્ય દ્વારા વિવિધ રીતે શૂટિંગ કરી શકાય છે દડાને ખભાની સામે લાવી શૂટિંગ કરવું દડાને માથા ઉપર લાવીને શૂટિંગ કરવું દડાને ખભાની ઉપર અને માથાની બાજુમાં લાવીને શૂટિંગ કરવું માથા ઉપર લાવીને શૂટિંગ કરવું એક હાથે શૂટિંગ કરવું વ્યક્તિગત મહાવરો બાસ્કેટબોલની રમતમાં જેમાં વ્યક્તિગત મહાવરો અસરકારક રીતે કરી શકાય જેમ કે ડ્રીબલિંગનો મહાવરો શૂટિંગનો મહાવરો લેપ શોટનો મહાવરો અને સેટ શોટનો મહાવરો વ્યક્તિગત મહાવરો ટુકડીગત મહાવરો બાસ્કેટબોલની રમતમાં વ્યક્તિગત મહાવરો કરવો હોય તો ઓછામાં ઓછા પાંચ ખેલાડી જોઈએ આવી બે ટુકડીએ રમત પરિસ્થિતિઓમાં પ્રભુત્વ મેળવવા પહેલાં રમતનો મહાવરો કરવો જોઈએ એટલે કે ટુકડીગત મહાવરો છે તે આખી ટીમને ભેગા મળીને કરવાનો હોય છે શાળા કક્ષાએ અને કોલેજ કક્ષાએ ભાઈઓ અને બહેનો માટે મહાવરા યોજી શકાય જેને આપણે ફ્રેન્ડલી મેચ તરીકે પણ ઓળખીએ છીએ બાસ્કેટબોલ રમતમાં નિયમો બાસ્કેટબોલની રમત શરૂ કરવા માટે બંને ટુકડીમાં પાંચ પાંચ ખેલાડી હોવા જરૂરી છે મુક્ત ફેક મુક્ત ફેંક શું છે મુક્ત તક વિરુદ્ધ પક્ષના મુક્ત રેખા પરથી લેવામાં આવશે આ તક લેનારની ભૂલ થાય ને બાસ્કેટ થાય તો તે રદ થશે અને જો સામેના પક્ષની ભૂલ થાય તો તે બાસ્કેટ થયેલ ગણાશે અને જો બાસ્કેટ ના થાય તો તેને ફરીથી તક આપવામાં આવશે અને જો બાસ્કેટ થાય તો એક ગુણ આપવામાં આવશે ત્રણ સેકન્ડનો નિયમ દળો જે ટુકડીના કાબૂમાં હોય તેનો કોઈ ખેલાડી સામા પક્ષના અંકુશિત પ્રદેશમાં સતત અંકુશિત એટલે કે જ્યાં બાસ્કેટ કરવાનું હોય ત્યાં સતત ત્રણ સેકન્ડથી વધુ રહી શકતો નથી આ ભૂલ માટે સામા પક્ષને સાઈડલાઈન થ્રો અપાશે પાંચ સેકન્ડનો નિયમ સાઈડલાઈન થ્રો કે મુક્ત ફેંક લેવા માટે પાંચ સેકન્ડનો ટાઈમ આપવામાં આવે છે અને આ ભૂલ બદલ સામા પક્ષને સાઈડલાઈન થ્રો આપવામાં આવે છે પાંચ સેકન્ડ સુધી જો જેને થ્રો મળ્યો હોય એ ના કરે તો એ થ્રો એ જ જગ્યાએથી સામા પક્ષને મળે છે આઠ સેકન્ડનો નિયમ દડા ઉપર કાબુ મેળવ્યા પછી તે ટુકડીએ દડાને આઠ સેકન્ડમાં પ્રતિસ્પર્ધીના મેદાનમાં લઈ જવો પડે છે જો તેમ ના થાય તો આ ભૂલ બદલ સામા પક્ષને સાઈડલાઈન થ્રો અપાશે ચોવીસ સેકન્ડનો નિયમ આપણે અગાઉ જોયું કે ચોવીસ સેકન્ડનો ટાઈમ કીપર હોય છે તો કોઈપણ ટુકડી સતત ચોવીસ સેકન્ડથી વધુ સમય દડાને શૂટિંગ કર્યા સિવાય રમી શકશે નહીં આ સમય દરમિયાન તેને એકવાર શૂટિંગ કરવું જરૂરી હોય છે એટલે કે જે ટુકડીના પાસે દડો હોય તેને ચોવીસ સેકન્ડની અંદર એક વખત બોર્ડની પાસે દડાને લઈ જવો જરૂરી હોય છે એટલે કે શૂટિંગ કરવું જરૂરી હોય છે અવિજીકરણ દડો મૃત અવસ્થામાં હોય ત્યારે કરી શકાય એટલે કે દડો રમતમાં ના હોય એને આપણે મૃત અવસ્થા કહીએ છીએ રમતની શરૂઆત પંચો દ્વારા મેદાનના મધ્ય વર્તુળમાં બંને ટુકડીના ખેલાડીઓ વચ્ચે દડો ઉછાળીને કરશે દરેક અર્ધ સમય અને વધારાના સમયની શરૂઆત પણ આ રીતે જ થશે એટલે કે સેન્ટરના વર્તુળમાંથી જ થશે બાસ્કેટ અથવા ગોલ રમત દરમિયાન દડો જ્યારે રીંગની ઉપરની બાજુએથી બાસ્કેટમાં પસાર થાય ત્યારે બાસ્કેટ અથવા તો ગોલ થયેલ ગણાશે રમત ચાલુ દરમિયાન થતા ગોલ માટે બે ગુણ અપાશે થ્રી પોઈન્ટ સર્કલની બહારથી થતાં બાસ્કેટ માટે ત્રણ ગુણ અને મુક્ત ફેક દ્વારા થયેલા બાસ્કેટ માટે એક ગુણ અપાશે એટલે કે જેવી પરિસ્થિતિમાં બાસ્કેટ થયું હોય તે પરિસ્થિતિ પ્રમાણે એને પોઈન્ટ મળશે હેન્ડબોલ રમત દરમિયાન જ્યારે બંને ટુકડીના ખેલાડીઓ એકસાથે અથવા બંને હાથે હાથ પંચ પાંચ સેકન્ડ માટે દડા ઉપર રાખે ત્યારે પંચ હેન્ડબોલ જાહેર કરશે આ પરિસ્થિતિમાં ક્રમશઃ સાઇડલાઈન થ્રો અપાશે એટલે કે બંને ટુકડીના ખેલાડીઓ એકી સાથે પાંચ સેકન્ડ સુધી દડા ઉપર હાથ રાખે છે ત્યારે તેને હેન્ડબોલ જાહેર કરી અને વારાફરતી બંને ટુકડીને સાઈડલાઈન થ્રો અપાશે બેકકોટ પાસ એક વખત આગળના મેદાનમાં દડા પર કાબૂ મેળવ્યા પછી દડાને પાછળના મેદાનમાં લઈ જ શકાતો નથી જો આવું થાય તો એને બેકવર્ડ પાસ એટલે કે બેકવર્ડ પાસના નિયમનો ભંગ બદલ સાઈડલાઇન થ્રો આપવામાં આવે છે અંગત ભૂલ ખેલાડી સામા પક્ષના ખેલાડીને સ્પર્શ કરી કોઈપણ રીતે તેની ગતિમાં રૂકાવટ કરે તો આવા ખેલાડીને અંગત ભૂલ આપવામાં આવે છે અને આવી પાંચ આવી પાંચ તે ભૂલ થાય તો તેને રમતમાંથી બાકાત થાય છે તેની ભૂલની નોંધ તેના નામ સામે કરવામાં આવે છે અને આવી ભૂલ બદલ સામા પક્ષને સાઈડલાઈન થ્રો આપવામાં આવે છે કોઈ પણ ખેલાડી છે તેની અંગત પાંચ ભૂલ એટલે કે પાંચ કોઈ ખેલાડી પાંચ વખત ભૂલ કરે તો તેને રમતમાંથી બાકાત કરવામાં આવે છે ડબલ ફાઉલ જ્યારે બંને પક્ષના ખેલાડીઓ એક સાથે ભૂલ કરે ત્યારે ડબલ ફાઉલ ગણાશે આ વખતે સાઈડલાઈન થ્રો અપાશે ઈરાદાપૂર્વક ભૂલ એટલે કે જાણી જોઈને કરવામાં આવેલ ભૂલ રમત દરમિયાન ખેલાડી જાણી જોઈને ગંભીર ભૂલ કરે તેને ઈરાદાપૂર્વક ભૂલ કહે છે આવી ભૂલ માટે તે રમતમાંથી બાકાત થઈ શકે છે આપણે બાસ્કેટબોલની રમતમાં બાસ્કેટબોલના ગ્રાઉન્ડ માપસાઇસ તેમજ સાધનો નિયમો અને કૌશલ્ય વિશે માહિતી પ્રાપ્ત કરી આભાર ધન્યવાદ